हेलो बाळको, गुड मॉर्निंग। आजे आपणे धोरण 5 विषय गुजरातीनो पाठ 13 भारत रत्न डॉक्टर आंबेडकर साहेब विषे शीखीशुं। सौ प्रथम तो आपणे डॉक्टर आंबेडकर कोण हता एनो परिचय लेशुं। तो के डॉक्टर आंबेडकरनुं पूरुं नाम डॉक्टर भीमराव आंबेडकर हतुं अने ते आपणा भारतना स्वतंत्र सेनानी भारतना बंधारणना घडवैया हता। અને તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો અને તેમનો જન્મ મહુ ગામમાં થયો હતો અને તેમના પિતાનું નામ સુબેદારજી હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું અને તે બાળપણથી જ સાચું બોલતા અને તેમને ભેદભાવ વિશે નફરત હતી અને તેમનું એક સૂત્ર હતું, ખૂબ ભણો, સંગઠિત થાઓ, લડો અને લડ્યા વગર કાંઈ મળવાનું નથી। અને તેમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું। હવે બાળકો, આપણે ડૉક્ટર આંબેડકર વિશે એના જીવન વિશે આપણે પરિચય લઈ લીધો, હવે આપણે પાઠ વાંચવાની શરૂઆત કરશું। તો તમારે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 કાઢવાનું છે। તો હવે આપણે પાઠ વાંચવાની શરૂઆત કરીએ। પાઠના લેખક છે હાસ્યદ્યા પંડ્યા। હવે પાઠ વાંચવાની શરૂઆત કરીએ। પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે। ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી। તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। પહેલાં તો લેખકે આપણે જેમ હમણાં પરિચય જોયો એવી રીતના ટૂંકો પરિચય આપ્યો છે। હવે આપણે પાઠ વાંચીએ। આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે। 6 વર્ષની કુંબળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી અને પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડીયાવાળમાં પિતા હાથ પસરાવી રહ્યા છે। ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાયો છે। મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? તો પહેલાં તો શું કહે છે, કોની વાત કરવામાં આવી છે? કે તો કે ડૉક્ટર આંબેડકરની। તે જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેની માતાનું અવસાન થઈ જાય છે અને એના પિતાને ચિંતા થાય છે કે હું આ બાળકનું શું કરીશ। થોડી જ વારમાં એમણે મક્કમ નિર્ણય કરી લીધો, નાનકડા ભીમરાવને હું ભણાવી ગળાવી સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયાસરસો ચાપી દીધો અને ડૉક્ટર આંબેડકરના પિતાએ નિર્ણય લઈ લીધો કે હું આ બાળકને ખૂબ જ ભણાવી ગણાવીને આગળ વધારીશ। 6 વર્ષનો બાળક, એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનું મૂળ નામ ભીમરાવ। 6 વર્ષની ઉંમરે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું। દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો। ભીમરાવ ઘઉંવણ હતા, એમનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાકડિયા કે જોનાની આંખ ઠરે, નાનું ટચુકડું પણ આંખો પાણીદાર। પરિવારમાં સૌથી નાના એટલે મા બાપના લાડકોટ સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું। હવે આમાં ડૉક્ટર આંબેડકરનું એ દેખાવે કેવા હતા એ બતાવવામાં આવ્યું છે કે ઘઉંવણા હતા, પણ એનું કપાળ મોટું હતું અને વાળ વાકડિયા હતા। એ જમાનામાં સમાજના જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના ભીમરામને પણ ઘણું સહન કરવાનું આવ્યું। ભણવામાં તેજસ્વી એવા ભીમરામને અપમાનથી પણ ખૂબ જ લાગી આવતું। ત્યારે એ સમયમાં ઉચ્ચ નીચના ભેદભાવ એટલે કે અમીર ગરીબના ભેદભાવ બહુ હતા અને ભીમરાવને એનું ઘણું સહન કરવું પડતું। એ સમયે આવડત નથી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી, કારણ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દલિત જ્ઞાતિના હતા, તો ત્યારે એ લોકો આવડત ન જોતા પણ એ કેવી જ્ઞાતિના છે એ જોતા। એવા તેને ભારે કટથી, પોતે મોટા થઈ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો। રત્ને તે કાંઈ ઢાંક્યું રહે, ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજ સાયાજીરાવે ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી, પછી તો જાણે ભીમરાવને પગે પાકો ફૂટી
એમને એ સમય ખૂબ જ લાગી આવતું કે આ જ્ઞાતિને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તો ડૉક્ટર આંબેડકરમાં તો એટલી પ્રતિભા હતી કે વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી અને એને બહાર ભણવા જવા માટે મોકલા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધી તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ પીએચડી અને લીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જ કર્યો. પછી તો ડૉક્ટર આંબેડકર લંડન ભણવા ગયા અને ત્યાં તેમણે ડૉક્ટરની પદવી મેળવી. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણી તો આપ સૌને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમને ફુરસદનો સમય વાંચનમાં વ્યતીત થયો. અનુકૂળતા થાય કે તરત તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલો દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાય. ડૉક્ટર બાબાસાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને જાય અને મોડે સુધી વાંચનાલયમાં બેસી વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું અને છે ને નવાઈ ભરી વાત. ડૉક્ટર બાબાસાહેબને એવું હતું કે એમને પુસ્તક વાંચવા બહુ જ ગમતા. જ્યારે પણ નવરાશનો સમય મળે એટલે એ પુસ્તક વાંચવા બેસી જતા. પોતે પેટની ભૂખ વેઠીને એટલે કે ભૂખ્યા રહીને પણ એ કાયમ પુસ્તક વાંચતા ને વહેલી સવારે ઉઠીને એ લાઇબ્રેરીમાં જાય અને ત્યાં પણ પુસ્તકો જ વાંચ્યા કરતા. સંઘર્ષો વેઠી ને આટલું ઊંચા દરજનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતે આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની ઓફિસના પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તન કરતો. તો ત્યારે જે મેં કીધું એમ કે જ્ઞાતિને મહત્ત્વ આપવામાં આવતું, તો તેમની સાથે એમ કે આ નીચી જ્ઞાતિના છે તો આ લોકો સાથે ન બોલાય એવું વર્તન કરવામાં આવતું. ડૉક્ટર આંબેડકરને થયું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. તો ત્યારે આંબેડકરને વિચાર આવતો કે હું તો ભણી ગણીને સારી નોકરી પર છું તો પણ મારે આ વસ્તુનો સામનો કરવો પડે છે, જ્ઞાતિભેદનો મને સામનો કરવો પડે છે. તો મારા જે નીચી આર્થિક રીતે સદ્ધર નથી તેવા જ્ઞાતિભાઈઓનો તો શું હાલ થતો હશે. તેમણે મૂકનાયક નામનું એક પારિષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખી તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924 રોજ એમણે બહિષ્કૃત હિતકારણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. પછી તો ડૉક્ટર આંબેડકરે ઘણી લાઇબ્રેરીઓ, શૈક્ષણિક વર્ગ, સ્વાધ્યાય મંડળો એ પણ પોતે ખોલીને પોતાની જ્ઞાતિને આગળ લાવવા માટે પ્રયાસો કર્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશ્રયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ જ નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. કે જો શિક્ષણ વગર સમાજમાં કાંઈ જ નથી. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબાસાહેબનું હૃદય આ જોઈ પીગળી જતું. સ્ત્રીઓ માટે સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ત્યારે એ સમયમાં સ્ત્રીઓની સ્થિતિ અત્યંત દયનીય હતી કે તેમને બહુ હેરાન કરવામાં આવતી. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળલગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું, સ્ત્રીઓને પણ એનો વારસા હક મળવો જ જોઈએ. પછી ડૉક્ટર આંબેડકર સાહેબ સ્ત્રીઓ માટે લડવાનું ચાલુ કર્યું કે સ્ત્રીઓને શિક્ષણ મળે. પછી બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં જ્યારે લગ્ન થઈ જતા એ ન થાય, વિધવા વિવાહ કે જે નાની ઉંમરમાં વિધવા થઈ ગયા હોય એમને પુનઃલગ્ન કરી શકે અને વારસામાં હક મળે એ માટે પણ ડૉક્ટર આંબેડકર સાહેબ લડ્યા હતા. બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન બનો એ જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા.
स्वतंत्र भारतना कायदा प्रधान बनेला बाबा साहेब भारतना संविधान में पण लिंगभेदने नष्ट करी नारी गौरवप्रद स्थान अपाव्यू। स्त्रीने शिक्षण मेळवानो, सत्ता स्थाने पहोंचवानो, विवाह विच्छेदनो, पिताની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો। કાયદાઓની સાથે સાથે બાબા સાહેબ સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભનિષ્ઠાથી પ્રેરાઈ વિદ્યાર્થીઓને ફીમાં પણ છૂટ અપાવી, છાત્રાલયો બંધાવ્યા, માટે વિનામૂલ્ય જગ્યા અપાવી, નિધિ એકત્રિત કરી ભોજનની વ્યવસ્થા પણ કરાવી। આટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા। તો ત્યારે એ જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ મળે એના માટે એ લોકો ડૉક્ટર આંબેડકરે સ્ત્રીઓને ફીમાં છૂટ અપાવી, તેમના માટે છાત્રાલયો બંધાવ્યા અને સ્ત્રીઓને મતદાનમાં પણ હક અપાવ્યો। ડૉક્ટર સાહેબ પ્રખર દેશભક્ત હતા, આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી। મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું, એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર સાહેબને સંપૂર્ણ આદર હતો। ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક, શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તે દ્રઢપણે માનતા। ડૉક્ટર બાબા સાહેબ માનતા કે આપણે સાચી આઝાદી તો ક્યારે મળશે કે જ્યારે આપણે આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે આત્મનિર્ભર હોઈશું ત્યારે જ આપણે સાચી આઝાદી મળી કહેવાય। ડૉક્ટર આંબેડકર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો। બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા। પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી એન્ડ બુદ્ધ એન્ડ હિઝ ધમ્સ મુખ્ય છે। ડૉક્ટર આંબેડકર સાહેબે સમાચારપત્રો પણ ચલાવતા હતા અને અંગ્રેજી પુસ્તકો પણ લખતા હતા। આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધાર, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષદાર ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ આંબેડકરનો દેહવાસ 6 ડિસેમ્બર 1956 થયો, તેમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું હતું, પરંતુ પોતાના મહાન વિચારથી તેઓ આજે પણ આપણી સાથે છે। ભારત માતાના સાચા રત્નને ઈસવીસન 1990 આપણા દેશે મરણોત્તર ભારત રત્નના એક ઇલકાબથી નવાજ્યા। ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું હૃદયપૂર્વક વંદન।